नमस्कार, દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તમારા માટે આજે ધોરણ 9 વિષય ગણિત બહુપદી પ્રકરણ નંબર 2 લઈને આવ્યો છું. આજે આપણે આ વિડિયોમાં સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 3 નો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો એનો અભ્યાસ કરીએ. અહીં આપણી સામે રકમ છે. યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી આપણે અહીં અવયવ પાડવાના છે. એટલે જે નિત્ય સમો છે એ આપણને યાદ હોવા જોઈએ. અહીં જો પહેલી રકમ આપણને આપ્યું છે 9x² + 6xy + y² તો આના આપણે અવયવ પાડવાના છીએ. તો અવયવ આપણે કઈ રીતે પાડીશું એ આપણે જોઈ લઈએ. તો અહીં જે 9 છે એ 9 પૂર્ણ વર્ગ પદ છે, એટલે કે 9 જે છે એ 9નું જો વર્ગમૂળ કાઢીએ તો આપણને કેટલા મળશે? 3 મળશે. અને જે ત્રીજું પદ છે એનું વર્ગમૂળ આપણે કાઢીએ વાયના સ્ક્વેરનું તો આપણને શું મળશે? અહીં વાય મળશે. એટલે 3 × y એટલે 3y, સૂત્રના 2 કરીએ, 3 × 2 = 6, 6y. ઓકે, 6y. અને xના જે સ્ક્વેર છે એનો વર્ગ, xનો વર્ગનું વર્ગમૂળ આપણને x થશે, એટલે મધ્યમ પદ આપણને મળે છે 6xy. એટલે આપેલ જે પદ છે એ પૂર્ણ વર્ગ છે એમ આપણે કહી શકીએ છીએ. અને માટે હવે આપણે એના અવયવ પાડીએ. તો અવયવ પાડતી વખતે આપણે જોઈએ કે ભાઈ 9 જે છે એ 9નું વર્ગમૂળ 3, અહીં xના વર્ગનું x આખાનો સ્ક્વેર, અહીં બંનેની વચ્ચે પ્લસ છે માટે અહીં આપણે લખીશું પ્લસ. સૂત્રના 2 લખીશું, પ્રથમ પદ 3x અને અંતિમ પદ વાયનો વર્ગ છે એનું વર્ગમૂળ કેટલું થયું? વાય. તો અહીં લખીશું વાય વત્તા, હંમેશા વત્તા આવશે ત્રીજું પદ, વત્તા અંતિમ પદ વાયનો વર્ગ છે એટલે વાય આખાનો સ્ક્વેર લખીશું. હવે આને આપણે અવયવ અહીં આ રીતે પાડીએ તો કે ભાઈ પ્રથમ પદ કયું છે આપણું? 3x. તો અહીં લખો 3x. જે ચિહ્ન ત્યાર પછી જે આપેલું હોય એ ચિહ્ન અહીં લખવાનું, તો કે વત્તા. અંતિમ જે પદ છે એ અંતિમ પદનું વર્ગમૂળ કેટલું? વાય. તો અહીં લખો વાય આખાનો સ્ક્વેર, એટલે 3x + y આખાનો વર્ગ. તો અહીં આપણે આને આ રીતે લખી શકીએ, 3x + y એક કૌંસમાં અને બીજા કૌંસમાં લખી શકીએ x + y. તો આ રીતે પહેલો જે દાખલો છે એના અવયવ આપણે સરળતાથી પાડી શકીએ છીએ. હવે દાખલા નંબર 2 તરફ જઈએ. તો 2નો અભ્યાસ કરીએ. તેમાં જો પહેલું પદ જે છે એ 4y છે, 4y નો સ્ક્વેર છે, એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો એનું વર્ગમૂળ નીકળશે 2y. અને જે છેલ્લું પદ છે એ 1 છે, 1નું વર્ગમૂળ પણ નીકળે 1. હવે અહીં સૂત્રના 2 અને પ્રથમ પદનું વર્ગમૂળ અને દ્વિતીય પદના વર્ગમૂળનો આપણે ગુણાકાર કરીએ, બરાબર છે, તો આપણને શું મળશે? 2 ને 2 = 4y. તો જો અહીં મધ્યમ પદ આવી જાય છે, વત્તા ઓછા હોઈ શકે. તો આમ આ જે પદાવલી છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે એવું સાબિત થાય. અને જ્યારે પૂર્ણ વર્ગ પદ હોય ત્યારે એના અવયવ પાડતી વખતે સૌ પ્રથમ જે પ્રથમ પદ છે એનું વર્ગમૂળ, એટલે 4નું વર્ગમૂળ 2 થશે, વાયના વર્ગનું વાય થશે આખાનો સ્ક્વેર. ત્યાર પછી બીજા પદનું જે ચિહ્ન આપેલું હોય એ ચિહ્ન, સૂત્રના 2, પ્રથમ પદનું વર્ગમૂળ કૌંસમાં બીજા પદનું વર્ગમૂળ, વત્તા જે પદ છે છેલ્લું એનું વર્ગમૂળ, એટલે 1 જ છે તો એના માટે 1 જ નીકળશે, 1 આખાનો વર્ગ અહીં લખાશે, બરાબર પ્રથમ પદનું વર્ગમૂળ જે ચિહ્ન અહીં આપેલું હોય બીજા પદનું, માઇનસ અને અહીં જે છેલ્લું પદ છે +1 છે અને એનું વર્ગમૂળ 1 થાય, એટલે માટે 1 આખાનો સ્ક્વેર. એટલે આને આપણે આ રીતે લખી શકીએ, 2y - 1 કૌંસમાં બીજા કૌંસમાં 2y - 1. તો આ રીતે એના અવયવ પડશે. ત્યારબાદ દાખલા નંબર 3.
दाखला नंबर 3 नी आपणे विचार करिए तो पहलू पद जे छे ए एक्स स्क्वेर छे, तो एनुं वर्गमूळ आपणे काढी शकीए तो वर्गमूळ શું થાય એક્સ થશે। જ્યારે આપણને વાયનો વર્ગ છેદમાં 100 આપેલા છે એનું વર્ગમૂળ આપણે કાઢીએ એનું વર્ગમૂળ શું નીકળશે તો કે વાયના વર્ગનું વાય અને 100 નું કેટલું નીકળશે 10। આમ બંને પદો કેવા છે પૂર્ણ વર્ગ છે અને બંનેની વચ્ચે શું છે તફાવત છે। માટે આપણે જે શીખી ગયા એ કે ભાઈ એક વખત ઓછા અને એક વખત વધતા લઈ શકાય માટે અને આપણે આ રીતે ગણી શકીએ એક્સ આખાનો સ્ક્વેર ઓછા વાય છેદમાં 10 આખાનો વર્ગ। તો આમાં આપણે લખીશું એક્સ ઓછા એક વખત પહેલા પદનું પૂર્ણ વર્ગ ઓછા બીજા પદનો પૂર્ણ વર્ગ અને બીજા કૌંસમાં લખીશું પહેલા પદનું પૂર્ણ વર્ગ હવે અહીં લખીશું વત્તા વત્તા બીજા પદનું પૂર્ણ વર્ગ। તો આ રીતે નિત્યસમનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડી શકીએ છીએ, પરંતુ નિત્યસમ આપણને અહીં યાદ રહેવા જોઈએ અને એનો ખ્યાલ હોવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે। આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે। જો અમારો આ વિડીયો ગમે તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી દીપમ જ્ઞાનક્રાંતિ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો।